મેં કીધું ને અમુક પ્રોગ્રામ એવા હોય કે અમને મજા આવતી, આવા વડીલો બધા આપણા. હમણાં એક ભાઈ મને પૂછ્યું હતું, મને કે માયાભાઈ અમેરિકાના દાંપત્ય જીવનમાં અને ભારતના દાંપત્ય જીવનમાં શું ફેર? મેં કીધું મૂળ અમેરિકન ન્યાના જે માણસો છે એના દાંપત્ય જીવનમાં અને આપણા ભારતીયના દાંપત્ય જીવનમાં ફેર શું? મેં કીધું ઘીમાન ઘાસલેટમાં ફેર, એટલો ફેર. મેં કીધું અહીંયા આપણે 15-15 વાનાના લગ્ન લેવાય, પહેલાં સંબંધ થાય પછી એના લગ્ન લેવાય, એ તમને કહો પછી એ વળી ભાઈને પીઠી સોળાય ને, એ તમને કહું મીંડોળ બાંધ્યા હોય ને, એ વળી તલવાયલી નાટા મારતો હોય ને, આ અરે મારી જેવા બીજા બે રખડતા હોય ને. પેલા ગામડામાં તો બહુ, હવે તો વળી બધું રેડી થઈ ગયું, પેલા ગામડામાં બહુ મજા આવે, ગાદામ જાનું જાતું, એ વળી જે ગામમાં જાન એક કોટમાં આખું ગામ પરણી લેતું, કોટ એક જ હોય, કડકસી પડી હતી તપેલીમાં દેતવા ભરીને જે કડકસી જ્યું ભાંગ્યું હોય, ઈ કોટ જેને પહેર્યા હોય એને ખબર હોય. હે તમને કહું પછી વરરાજો ચાર થઈ ગયો હોય ને, વળી ગામ વળી ધબુક ધબુક કરતો, વળી ગામડામાં જાન ગયું હોય ત્યાં વળી ઉતારા દેવાય ને, વળી ઉતારામાં પાછા ટોયલેટ બાથરૂમ તો ત્યારે હતા નહીં, એ વળી અણવર ને ઈશારો કરે એટલે અણવર ઉભો થાય, એ ડબલું પાછો અણવર લે, પછી આમ બગલમાં તલવાર રહી ગયો હોય ને, હાથમાં ડબલું રહી ગયું હોય ને, વરરાજા વળી વાહે ધીરે ધીરે હાલ્યા આવતા હોય, ડેલા બહાર નીકળે તો અહીંયા ઢોલી બેઠો હોય, ઢોલીને કહેવામાં આવ્યું હોય કે વરરાજા જયારે બહાર નીકળે ત્યારે તારે વગાડવાનું હોય, તો ઓલા નીકળે ન્યા મોર મંડે ધુમ્બુક ધુમ્બુક, ઓલા પણ અહીંયા નહીં માંડવે નથી જાતો તારો ડોહો, એની દશા તો જો તું વ્યાકરણમાં જા. આવા ગામડામાં આપણે બહુ ડખાતા. મેં કીધું આખું 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 લગ્નનું આખું ચિત્ર જુદું. અરે હજી આમ 15 વાનાના લગ્ન હોય પછી વાના ખાવા જતા, કોઈ વળી વાના ખાવા લઈ જાય એને વળી અહીંયા જમાડે, પછી વળી પાછા ગાતે વાજતે પાછા એના ઘર સુધી મૂકવા આવે, એના હાથમાં વળી પહ ભરાવે, નાળિયેર આપે હાથમાં, અને વળી તલવાર થયા વળી વળી માથે કપડું રાખ્યું એમ ઊસું રાખ્યું હોય, વાંહે વળી બાયું ગીત ગાચ્યું જાચ્યું હોય, કોણે તારા નાળિયેરા શણગાર્યા ને, કોણે તારો પહ વૈશાખના લગ્ન હોય તા તો કેરી થઈ ગઈ હોય, મારી જેવા બીજા બે વધારાના વળી વરરાજાને અરે ગોઠવાઈ ગયા હોય, અને વળાને વળી રસપુરીનો ટાઈમ થઈ ગયો હોય બરોબર સમય એટલે રસપુરી આપે, તા વળી મારી જેવો વધારાનો પડખે બેઠો કે ભાઈ રચ નહીં ખાય, તારો બાપ ભડદા ખાતો હતો વાડ્યું ઠેકી ઠેકી, એ ક્યાં બગીચાનો માલિક છે તારો બાપ, અને એ તો એના બાપની શરમે અહીંયા જમવા લાવ્યા, બાકી આના પગ અમારા ફળિયામાં હોય ડોહા. મેં કીધું આપણા ભારતનો આખો એ એ આખી આખી વિધિ જુદી છે. મેં કીધું અમેરિકામાં આવું કઈ લગ્ન લખવાનું ને એવું હોતું નથી, ક્યારે લગ્ન કલઈ નક્કી નહીં, પણ એક નક્કી મેં કીધું અમેરિકાના અને આપણામાં ફેર એટલો કે અમેરિકાવાળા પતિ પત્ની જ્યારે એ રજિસ્ટર ઉપર થઈ જાય અને પછી પતિ પત્ની એટલો બધો પ્રેમ કરે, એટલો બધો પ્રેમ કરે, એટલો બધો પ્રેમ કરે, ત્રણ વર્ષમાં પ્રેમ ક્યાંય લે, જાણે ઊંડા કવામાં ફૂટવાલ પાણી ક્યાંય લે, એમ ત્રીજે વર્ષે સુટ્ટા શેડ આવજો બે નહીં આવજો, કાગળ પત્ર લખજો. મેં કીધું એવું આપણે ભારતમાં નથી, એક ભાવ નહીં અહીંયા સાત સાત ભાવના બંધન. એટલે પતિ પત્ની બે સોમનાથ ભગવાનને દર્શને ગયા, તેની પત્નીએ કીધું કે હે ભગવાન હાથે હાથ ભાવ મને આ પતિ મળવો જોઈએ, તેનો પતિ વાંહે જ ઊભો હતો, એ કે એ ભોળાનાથ પાછો ભાવ હાથમાં જ હોવો જોઈએ, એ કેવો હલવાનો હશે કયો. અહીંયા આપણે સાત સાત ભાવ બંધન ચાલે, શું કામ આપણે પતિ પત્ની એટલો બધો પ્રેમ પ્રેમ તો કરતા જ હોય, ભાવ તો હોય જ, પણ આપણો તૂટક તૂટક પ્રેમ, બપોરે તો આપણે બાંધીને બેઠા હોય, એ બપોરે બાજ્યા હોય ને, એ ઓલો ઓલી વાડીએ વયો ગયો ને, ઓફિસે વયો ગયો, તબલા વગાડવા વયો ગયો, મંજીરા વગાડવા વયો ગયો, પ્રોગ્રામ કરવા વયો ગયો, પણ હાજે ઘેરે આવે ત્યારે મજા આવે, હાજે ઘર તો આવે. તમે જોજો એક એક વસ્તુ જોજો ખાસ, જે પતિ પત્ની મીઠો ઝઘડો થયો હોય હાજે ઘીરે આવે ત્યારે આપણા ઉપર વીતી એવી જનરલ ન જાણી લેવાય. બહુ બહુ ઝીણો દાખલો છે, બહુ સરસ. હે
ઈ તો ઓળખી ગયો તરત જ, કમળા ઉતાણી છે, કામળિયા છે, એનો ભાણે જ જાઉં, એના વડીલો મારો અંગૂઠો ધોયેલો છે, તેદુ નો પાકે રોજો. અમારે 18 ગામ છે અહીંયા ભાઈ, અમારે તો એક બે ઘર, અમને તો કાંજિયા કરવા રાખ્યા અહીંયા, એક વરણના નો હાલે તો એક હદ ભમર આયેલ છે, હાલો ને કાંજિયો થવા લાગ્યા, દોણી કોઈ જ રાખે અમને તો. મૂળ વાત ઉપર હાજે ઘીરે આવે ત્યારે એક 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 વસ્તુ નક્કી છે, પહેલું વહેલું બોલવાની શરૂઆત ભાઈ પુરુષ કરશે. ઘર તો ઘર તો જાહે રહોડામાં ઓલા બેઠા, તવળો ઓલી પડખે પડખે હળુક દીન જેને એમ કે થોડુંક જ બોલો બિશર, કઈક બોલવું તો જોવે. હે હું રાંજ્યું તાતો, મારો ટાંટિયો રાંજ્યો, બપોરે કેવી ગાડું દેતો હતો, હવે આવ્યો ગોરિયો ગમાણે, હું રાંજ્યું હું રાંજ્યું. પેલા નથી ખબર તો ને, અત્યારે પૂછે હું રહેજો, તે રાંધવા જેવું રહેવા દીધું, કઈ ઘરમાં તે કોઈ દે દાંત હું કાઢશો, અત્યારે આવ્યો હું રહેજો, મારો ટાંટિયો રાંધ્યો, કોઈ દી મારા બાપા એ મને તું કરો નતો કર્યો, મારા રોયો બપોરે કેવી મને ગાળું દીધી લે, અને એવા હારા હારા ઘરના માગા આવતા હતા, મારા બાપે ગધડા ડો કે હીરો બાંધ્યો, કેવી કેવી વાતો કરતા હતા, જુનાગઢ લઈ જાય ફરવા લઈ જાય, સાસણમાં તને શી દેખાડે, કોઈ દી ક્યાંય નથી લઈ જો દવાખાના સિવાય, એ વળી હું માંદી પડવાના ઢોંગ કરું તે, નગર તું હું રોયા મને ક્યાંય લઈ જાય, આમ હું જો છો થોડોક લાય આવ્યો, અત્યારે હું રાજ્યો મારો ટાંટિયો રાજ્યો, કવડી કવડી ગાળું દીધી લે, હવે ન બોલું જોજો, પણ તો ઓલો ઘર તો ઘર તો પાસે, હું ગાંડી તને થોડો કહેતો હતો, તું ઉતાવળી બહુ, પણ હું બાને કહેતો હતો, એમને બાને કહેતો હતો, મને લાગ્યું ત્યાં એ ખીચડી કટી કરી ખાઈ જજો, તરત સમાધાન થાય છે. માણસમાં ભાવ જરૂરી છે, જેની અંદર આવો ભાવ પડ્યો એને એને એ વધારે મૌન રહી ન શકે, વધારે અબોલા રહી ન શકે. અને અહીં બેઠા છો, 18 વરણ બેઠો છો મારા બાપ, ભગવાનને એટલી પ્રાર્થના કરજો, ભગવાન અડધો રોટલો હશે ને તો પાપા ખાઈને હોઈ જાઓ, પણ તો અમને એવું જીવન તો ન આપતો કે મિત્ર મિત્ર વગેરે અમે જીવી શકીએ, ભાઈ ભાઈ વગેરે અમે જીવી શકીએ. માણસ માણસ દરેક વરણ પ્રત્યે પ્રેમ હોવો જોઈએ. ભેગુદાદા મને આ જે શિવ ગમે છે એનું કારણ એ છે કે એને આ સમાજ ઉપર ભાવ કેટલો હશે. કૃષ્ણ આપણા ઘરે જન્મો છે તો એ શંકરના કહેવાથી જન્મો છે. કામદેવ જ્યારે ભગવાન શિવે બાળીને ભસ્મ કર્યો કામદેવને, ત્યારે એની પત્ની રતિ જ્યારે રડતી રડતી આવી અને એની સામે ખોળો પાથર્યો, પ્રભુ હું કોને આધારે જીવું, દેવતાઓના કહેવાથી કામ મારો પતિ આવ્યો છો તમારી પાસે અને તમે એને બાળીને ભસ્મ કર્યો, તો હવે હું કોને આધારે જીવું. અને ત્યારે ભગવાન શિવ એમ કહેવાય કે રુદ્ર સ્વરૂપ માલી સૌમ્ય સ્વરૂપ ધારણ કરી અને એટલો પસ્તાવો કર્યો, બેટા મને માફ કરજે, મને ખબર ન રહી, પણ જા હું તને કૈલાસના ખોપરા ઉપર બેઠો બેઠો વચન આપું છું, જબ જદુવંશ કૃષ્ણ અવતાર. જ્યારે જદુવંશની અંદર કૃષ્ણ જન્મ છે ત્યારે એની ઘેરે દીકરો થઈને તારો પતિ અવતાર ધારણ કરશે, તો હુકમ તો તે દી એને કરી નાખ્યો,
આમ જો કે ભોળાનાથના પરિવારમાં તો આમાં બહુ મજા જ આવ્યા કરતી. ભગવાન આમાં સમાધિ ખોલીને બેઠા ને તો માતાજી આમ બેઠેલા, મૂળ વાત પાછો હોય આવું. એટલે આમ આમ ભોળાનાથે આમ ધીરે ધીરે આંખ ખોલી આમ, એટલે માતાજી મારે આમ જોતા નહીં, આ બધું જોતા નહીં, કીધું ને તમને. તો ભોળાનાથ હીર્યા થોડાક, પણ દેવી છે એવું, દેવી દેવી નહીં કરવાની મહેરબાની કરી. હજારો વર્ષ સમાધિમાં બેસી જાઉં, છોકરાઓનું ધ્યાન રાખવું જોઈએ. એક ભાઈ મને આ મેં વાત કરી, એક ભાઈ મને પૂછ્યું, મને કે ભગવાન શિવ 78,000 વર્ષ સમાધિ ખોલી તો છોકરા મને કે મોટા નહીં થઈ ગયા? મેં કીધું નહીં, એ સમાધિ લઈ લેતા ત્યારે ઘડિયાળના કાંટા અહીંયા સોટી જતા, એટલે એની ઉંમર ન વધતી, નૈયા નૈયા બધું હમણાં હાજર રહેતું. મને કેવું હતું કે એવું હતું, એ આયુષ વધતી નહીં, સમાધિ ખોલે ન્યાલી પાછા દિવસ ચાલુ થતા, કરતા એ છે. એટલે આમ ભગવાન શિવે આમ આમ જોયું, એટલે દેવી છે હું હોય, હું તમારે જોવું જોઈએ, એકલું સમાધિને અવાદળા થઈ જાઓ. અને પાછા બધાને વરદાન તો બધાને આપી ગયો છો, સપટી ભભૂતને ખજાના કુબેરકા, ત્યાં ઘીરે કાંઈક કરવું જોઈએ. હાવ ઓટો છે બરફનો ડો, અને છોકરા હાવ બરફમાં રેઠા રખડે. કેટલીયા છોકરાઓને શરદી થાય તમને ખબર છે? એમાં કાર્તિકને શરદી થાય ને તો તો મને પોહાણે થાય, પણ ગણપતિને શરદી થાય મને ન પોહાણ થાય. વાંડ મળી હેડા કાઢે લાગ ન આવે કોઈ રીતે. આમ પારિવારિક જાય જેમ વાત હાલતી હતી, એટલે ભગવાન શિવને થયું કે આ ઘડીક આ આ વધારે હાલવાનું, એટલે તરત નંદીને બોલાયો. નંદી અહીંયા આવ્યો, હા પ્રભુ, કે બધા ગણોને કહી ગયો બહાર હજળ ઉભા રહે, કોઈ આવવું ન જોવે, અમારે ફેમિલી મિટિંગ આવે છે. પારિવારિક કેટલા દિવસે મળ્યા ન હોય એકચ્યુઅલી, એટલે ઘડીક બેસવું જ હોય. એટલે નંદી કે કાંઈ વાંધો નહીં. નંદી વિયો ગયો બહાર, શ્રીંગીને ભીંગીને એના જેટલા ગણો હતા બધાને સાબદા કરીને કહી દીધું, કોઈ અંદર આવવો ન જોવે, સકલું ન ફરકવું જોવે. મોટા બાપુએ કીધું છે, થોડીક વાર લાગી ને ત્યાં એક જણો આવ્યો, હોય ઝાટકીને આવ્યો, લાલ સોળ આખું થઈ ગયેલું. ભોળાનાથ કે પરિવાર એને બેઠા, ના પાડી છે કોઈ આવવાનું નથી, એટલે કોઈ ગયા બધા. ત્યાં નંદી આવ્યો ઠરડાતો ઠરડાતો. ભોળાનાથ કે શું છે? હું નહીં, એને કોણી મારી મને બેહાડી દીધું. સિંગીને ભીંગી તા કે એને એક એક વાડીમાં નાખ્યા, એ આમ ગલો ત્યાં ખાય. એટલે ભોળાનાથને શું કે સે લોટકો? ભોળાનાથ કે હું સાહેબ ભાઈ તારે? એ કે વરદાન જોવે, તમે જેટલા વર્ષથી સમાધિમાં બેઠા ને એટલા વર્ષથી હું તપ કરું, પણ તમે બાપુ જાગો જ્યારે આવું ને, અને અત્યારે ખબર પડી કે બેઠા છે એટલે હું ખાય ખા આવ્યો, લઈને સમાધિમાં બેસી ગયા, પાછું અમારે જવું ક્યાં? કે વરદાન જોવે ને તારે? હા, માગી લે. બોલો કે જેની માથે હું હાથ મૂકું ભસ્મ થઈ જાય. ભોળાનાથ કે આપ્યું એ ભસ્મ સુરત. આ શિવપુરાણનો જ પ્રસંગ છે, મારે ખીચાણ નથી, પણ આપણે હવાઈ આવે એટલે છે કહી દઉં. જેની માથે હું હાથ મૂકું ભસ્મ થઈ જાય, ભોળાનાથ કે ફાઈનલ પાકું જા આપ્યું. એ કે પાકું પાકું, ફેરફાર નહીં, બોલ, બિલકુલ ફેરફાર નહીં. જેની માથે હાથ મૂકી ભસ્મ થઈ જાય, એ કે પાકું તક તક તો ઉભે રખતરો કરવા જોઈએ. લે ભોળાનાથ કોઈ રાજ્યો, ભોળાનાથ છોકરા બોકરાને ફગાને ફગે, એ ભાઈ એવી કાંઈ વાત ન હોય, ભલામણ આપ્યો તો પછી કાંઈ, આ કાંઈ થોડી ગલોપની દુકાન છે, તે લીધા ભેગો ટસ કરવાનો હોય ભલામણ. બોલો કે એમ ન હાલે, ઉભેરો ઉભેરો ને ભોળોનાથ ભાગ્યો આગળ. ભગવાન શંકર અને વાહે ભસ્માસુર જીત બોલાવે જાય, ભોળાનાથ દોડતા જાય ને કહેતા યારુડા ક્યાંય પડી ગયા, ગંગાજી નૈયા ઉતરી ગયા. એમ કે મશીદ પાછા બેસી જાઉં, નકર માથે હાથ મૂકે પેલા વારો આપણો આવે. દોટું દીધે ભગવાન શંકર દોડતા જાય ને કહેતા હતા કે હે વિષ્ણુ દોડ, વિષ્ણુ હે વિષ્ણુ. વિષ્ણુ ભગવાન કે જાવ ને આવી જઈને આંગળી નકુસામાં, કેદુના તથાસ્તુના દીકરા થતા હતા, આય કાઢતો જોતા હો આંતકવાદીઓના પેટનો ને તથાસ્તુ કહી ગયો છો. કે પણ જે હોય તું દોડ, નહીતર હમણાં મને આંબી જાય, તાત્કાલિક દોડ. અને એમ કરતા કરતા એમ કે મોટું વડલાનું ઝાડ આવ્યું, એટલે ભગવાન શંકર દોડતા દોડતા એ વડલાના ઝાડ ઉપર ચડી ગયા. વિષ્ણુ ભગવાનને થયું કે હવે નહીં જાઉં મોટો બાપુ હલવા, પણ હવે જાવ કઈ રીતે? વિષ્ણુ બનીને જાય ને માથે હાથ મૂકશે તો શિવનું વરદાન છે ફેલ નહીં જાય, હું બળીને ભસ્મ થઈ જાય. હવે મારે કરવું શું? ડાયરેક્ટ નિર્ણય લીધો, તાત્કાલિક વિશ્વ મોહિનીનું રૂપ ધારણ કર્યું. નારાયણ પોતે નારાયણ બન્યો હોય શું ઘટે? ઐશ્વર્યા રાય નું પાંચ શું ન આવે? આવે છે ને રજૂ થાય છે ને કાંઈ નહીં, ડાયરેક્ટ ભસ્માસુરની હામાં ભગવાન વિષ્ણુ વિશ્વ મોહિનીનું નારાયણીનું રૂપ ધારણ કરી અને ભસ્માસુરની હામાં આવી ગયા અને ડાયરેક્ટ નાશવાસ મળ્યા. ધા ધા તકડી દિન દિન ધા, તે બોલો ભસ્માસુર ભોળાનાથને ભૂલી ગયો, એ મળ્યો કૂદવા લે લે, ક્યાં ના સૌ ભોળાનાથ. વિષ્ણુ ભગવાન કે આ નહીં સૌ, પણ કે પણ ક્યારે મળ્યા નહીં, તક તમે આવ્યા નો ક્યારે આ બાજુ
ભોળોનાથ વડલા ઉપર લેતો આગળ આ વૈશમાં આ કોણ આવી ગયું, એ નો ઓળખે કે મોટો બાપુ નો ઓળખે. હવે આમાં તો હનુમાનજીનું પ્રાગટ્ય થયેલું છે, આ કાંઈ જેવી તેવી વાત નથી. શંકર ગોથું ખાઈ જાય કે આ છે કોણ. પછી એવું શિવપુરાણમાં હવે કવિ લખ્યું નથી, પણ મને 100% થાય કે વિષ્ણુ ભગવાન શંકરને વિચાર આવ્યો હશે કે આ ભસ્માસુર નો તો આને કૈલાસ ભેગી કરે, ભોળોનાથ વડલા ઉપર નાસે. ક્યાં વાત હે, ક્યાં વાત હે. કારણ કે નૃત્યનો દાતા છે ભગવાન શંકર છે, અને એની સામે કોઈ જો આવું સારું નાચતો વિષ્ણુ પોતે નાચતા હોય, અને જો શંકર દાદ નો આપે તો એ નટરાજ ન કહેવાય, એ આખો વડલો ગાંધે કમામાં ભોળોનાથ જાડવા ઉપર તારી ભલી થાય. ક્યાં વાત હે, હેઠા બેસી જાઓ ભોળાનાથ, બેસી જાઓ. નાતા નાતા ભગવાન વિષ્ણુની હામે આવી, અને એ ભગવાન વિષ્ણુ એમ કહે છે ભસ્માસુરને કે ભસ્માસુર તારે મારી સાથે લગ્ન કરવા. ભસ્માસુર કે પૂછાતું નથી ને એવું. અને ત્યારે ભગવાન વિષ્ણુએ કીધું કે હે ભસ્માસુર, તારે જો મારી સાથે લગ્ન કરવા હોય તો એક શરત, જેમ હું નાચું એમ તું નાચ. ભસ્માસુર કે નાચી બતાવો. અને જેમ જેમ ભગવાન વિષ્ણુ મળ્યા નાચવા, એમ ભસ્માસુર મળ્યો હામો નાચવા. અને નાચતા નાચતા ભગવાન વિષ્ણુએ જાય એનો ને એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો, હામે ભસ્માસુરે જાય એનો ને એનો હાથ એના મસ્તક ઉપર મૂક્યો, પોતે ને પોતે બળીને ભસ્મ થઈ ગયો. તા તો ભોળોનાથ વડવાય પકડીને આવ્યો, હાડાડાડા હાટ કરતા વિષ્ણુનું બાવડું પકડીને કે ક્યાં નહીં જો. ત્યારે ભગવાન વિષ્ણુ કહે છે કે હે મારા બાપ, ત્રણ ત્રણ આંખો વાળો છો, અને એક વાર આંખ વીચીને તો સામું જો. ને ભગવાન વિષ્ણુએ જામ શંકરે જામ આંખ્યું વીચી તો સામે વિષ્ણુને જોયા, વોઠાવો પડે ભોળાનાથ કે તું આવું નવું કે તક આવું નવું નહીં ડોય નકુસા માંગળેથી બે હલવાઈ. એ ભગવાન શંકર જ્યારે ભગવાન કૃષ્ણને એમ કહે છે કે જબ જદ વંશ કૃષ્ણ અવતાર, અને એ જેથી કૃષ્ણ ગોકુળમાં જન્મ, તેથી બરોબર પોગી ગયો કે નહીં જોવા માટે જોગીનો વેહ ધારણ કરી, અને આયા તેરે દ્વાર મૈયા, આયા તેરે દ્વાર કનૈયાકા દીદાર કરને, આયા તેરે દ્વાર એવો નગર મેં જોગી આયા. બહુ મોટી ફરમાશું માણસોને છે, અને કીર્તિદાનને વિનંતી કરું કે આવો મારો બાપ લ્યો, અને એવી કંઈક સારી જમાવટ કરી. તાળી પાડો, તાળી પાડો, મારી ઉપર 10 રૂપિયા કાંઈ વાંધો નહીં, આપણું ધીરે ધીરે 10 માંથી 20 રૂપિયાને એમ વધતું જશે. 10 તો આવ્યા નહીં તો તમને એ વાત નહોતી યાદ, પાણીની બોટલનો ઘા કરવા છીએ. પણ આજ ખૂબ લહેર કરશું, બધાની ફરમાશી પૂરી કરશું. વાહ વાહ ભાઈ, માઇક વાળા કોણ છે, માઇક કોના છે, માઇક કોના, લાઉસ કોના છે ભાઈ, કેવો ને ભાઈ કીર્તિ કેવો સરખું મેળવે કઈ ભાઈ, આ લાઉસ જેના હોય ને કેવો ભાઈ, અહીંયા ધંધે આવ્યા છો એને કઈ. હલો એ ભાઈ, એ માઇક વાળા ભાઈ, વાહ એ ભાઈ, ઝપટ કરો, ઝપટ કરો મારો બાપ, આવો 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 જ
પ્રિયાંશુ, તારું નામ પ્રિયાંશુ, તારું હું સાંભળવું કે કઈ નહીં, 10 રૂપિયા દઈને કીધું હેખે હુવાઈ ગયો. આ રાત ભગવાને હું આપી એમ ને, તો અંદર થી ઉગે એવું કરવા ગયો ને. હે, કોનો દીકરા? ડેડુ ક્યાં હુતાઈ ગયા? ગુડ ગુડ. ક્યાં ભાગી ગયા? હે, ગુડ ગુડ ગુડ. ક્યાં? તું કોને હારે આવ્યો? એમ સરસ. બાલગીત થવા દો. કયું ગમે? તમને ગમશે ને? એમ ડેડી હતા નીકળી ગયા છે. આગળ બોલાવી લ્યો, ભેગું કરે તેમ જેમ. હે, એમ નો હાલ જાતો ને, પેલા બોલાવ. ઓકે, ભણવા જાવ છો ને? શેમાં ભણો છો? ટ્યુશનમાં જાવ છો? સારું, ભણી લેવું છે ને? એમ કમાડી તારા ગેટાલા હે જનમની રે, આત્માની રે નંદ રાણી તારા
રાણી રે નંદ રાણી તારા માંગણા રે રહીજી મારી તારા કેટલા હે જનમાની રે આઠમાની રે નંદ રાણી તારા માંગણા ભાયા કાગ ભગત બાપુની લક્ષ્મણભાઈ કવિતા છે મારી તારા કેટલા જન્મની કમાણી નંદ રાણી તારા માંગણા ભગવાન કૃષ્ણને ફળિયામાં રમતો જોયો કવિ કાગ એમ કે ઘેમાં જશોદા તારા કેટલા ભવના પૂર્ણ ભેગા કર્યા છે મારી તો બાપુ રે હે બધાઈનો ઈચ્છે તારો બેટો રે નંદ રાણી તારા માંગણા રે રેજી એ માં સુદા જગત આખાનો બાપ એ તારી ઘેરે દીકરો થઈને રમે છે માં તારા કેટલા ભાવના પૂજ ભેગા બાળક જોયું એટલે ગૌશાળા છે ને એટલે યાદ આવ્યું છે એમાં આ તો આયરનો ઢીહડો છે આપણે જુગો રે જુગથી બેઠી તું ચોપડા બાંધી આજ પતી ગઈ તારી બધી ઉઘરાણી નંદ રાણી તારા આપણે ઘણા ઘણી કહેવો તો એવી છે લખુણભાઈ કે બાપ એવા બેટા વડ એવા ટેટા આવું બધું માણસો કે એટલે કઈ બધે સાચું ન પડે બાપ એવા બેટા હોય તો હરણાકશ ને ઘરે થોડો પ્રહલાદ આવે અને બીજી વાત એ છે કે તમે બધાયની સામે હિંગડા માંડી શકો પરમાત્મા સામે હિંગડા નો માંડી શકાય હરણાકશે એમ કીધું કે હું આ જગતમાં કોઈને એ પરમાત્મા તારું નામ ન લેવા દઉં તું મારો હાથથી દુશ્મન આ ધરતી ઉપર તારું કોઈ નામ લે એને મારી નાખું ભગવાન કે એમ તું નામ ન લેવા દે એમ તારી જ પ્રજા પાસે ન લેવરાવું તો પરમાત્મા ની પ્રહલાદ ને મોકલો એના ઘરે લે રાવણ એમ કે હું કોઈના હાથે મરું નહીં ત્યારે ભગવાન એમ કે એમ તું કોઈના હાથે ન મર કે ના તારા ભાઈ ના હાથે જ ન મરાવું તો પરમાત્મા ને 31મું બાણ તો વિભીક્ષણ ના કહેવાથી માર્યું છે કીધું છે કે લે આ જોઈ લે આ જોઈ કહેવાનો મતલબ ઘરે સારા સંતાનો આવા રૂડા આવી જાય માની લેજો પરમાત્મા ની કૃપા ઉતરી માવતર ઉપર ખૂબ સારી કૃપા હોય ત્યારે સારા સંતાનો આવે ને એક બીજી અગત્યની વાત એ કહી દઉં કે જેના ઘરે લખુણભાઈ અપાહિજ બાળકનો જન્મ થાય ને ભાઈ ચા ઘડીક મૂકી દો વડીલ ઘડીક મૂકી દો તમને બધાને ખબર છે મારો વારો હોય ત્યારે ચા નથી આવતી એને 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 મૂળ તો ફરજમાં કીધું હોય ને કામ એટલે એને એનો એનો સુટક્યો નહીં એને ને આવું આમ આમ સાઈડ સાઈડમાં તમે તાર આપી ગયો બધાને આ ટાઈમે ઘેરે પીતા હોય બધા પી ગયો એનો જીવ કીર્તિભાઈ કેમ હાલતો હશે ઓહો થોડીક તમે પી લેજો ભાઈ થોડીક તમે પીજો બાપા બાપુ હમણાં આ ગઈ કથામાં પછી મોરારી બાપુ એક બહુ સારી વાત કરી અત્તર વાળાની દુકાન તમે જાઓ ને તો એને પોતાને સુગંધ ના આવતી અત્તરની દુકાને તમે જાઓ તો અત્તર વેચવા વાળા એ કારણ કે આપણે લગાડી કે તું શું કે ને એમ આપણે કહીએ તમે સારું આપો એ નહીં આપે કારણ કે એને સુગંધ ના આવે કોઈ બૂટ ચંપલના દુકાનદારને ઓલે ત્યાં જાઓ
તો એને એની દુર્ગંધ ના આવતી, નહીં તો આખો દી દુકાનમાં ન રહી શકે. તમે જેમાં હો ને એને આપણને ગંધ ના આવે, એની અસર ન થાય. એમ અમુક કુળમાં અમુક જન્મ્યા હોય ને એ અસરું ભૂલી ગયા હોય એવું લાગે છે સાહેબ. એની ગંધ એને ના આવે એટલે કવિ કાગ આવી યાદી અપાવે, જગત આખાનો બાપ તમારી ઘરે દીકરો થઈને રહી નો. મૂળ વાત એક 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 પ્રસંગ મને બહુ ગમે છે કે પરમાત્માની પૂરણ કૃપા હોય ત્યારે એમ કહેવાય કે સારે ઘરે સારા સંતાનો આવે, પણ ઘરે અપાહિજ બાળકનો જન્મ થાય ત્યારે માની લેજો કે એ અતિ પરમાત્માની નજીકી પરિવાર છે, ત્યારે એની ઘરે બાળક આવે. આ નરું સત્ય છે, આ કોઈ રૂડું લગાડવાની વાત નથી. સાંભળી લ્યો કે એક જીવને આ ધરતી ઉપર પરમાત્માને મોકલવો છે, માવતરના ગઢપણ પાળે એવા તો સંતાનો બધાય હોય, પણ સંતાનોના ગઢપણ પાળે એવા માવતર કેટલાય પરમાત્મા ગોતતો હોય ભલામાં. અને જેની ઉપર ભરોસો બેહતો હોય ને, આ યંશને મોકલું છું, મારો યંશ છે આ, આને જેમ કહેવાય કે ધરતીમાં મોકલું છું, આને કોણ રમાડીને મોટો કરશે, આનું કોણ જતન કરશે, એ માવતર પરમાત્માની બહુ નજીક. પણ આઠમની રાતે જન્મો અખિલ બ્રહ્માંડનો અધિપતિ. કવિ કાગ ઈ માટે કહે છે કે હે માજે શોધા, તારા કેટલા ભવના પુણ ભેગા થયા છે. સાંભળી જો, દેવકીની કુખે કૃષ્ણ જન્મે 100%, કારણ કે વેદના ભરેલી છે દેવકી. સાત સાત સંતાનોને પોતાની નજર સામે મરતા જોયા, એની કુખે હરિ ન ઉતરે તો બીજો કોણ આવે. પણ જશોદાના શું એવા ભાગ્ય છે કે આંખ ખોલીને ઉગાડે તો અખિલ બ્રહ્માંડનો માલિક ખોળામાં રમે છે. મિત્રો, મારે વાત ઈ કરવી છે કે ઈ ગાયુંનો ગોવાળ આપણે જો આપણો જેટલો આ માલધારી જેટલા છે ને, આપણે આયર ચારણ રબારી ભરવાડ આ જેટલા આપણે ગાયું રાખીએ ને, આ બધા કડિયા કાસા, કડિયું બહુ નહીં. આપણે જો કાં ટેકા દઈને બેઠા છો ને કાં ડાયરો બેઠો છે, આમ ફાળી અને આમ છેડો ક્યાં ગયો, લડી જ લેવું પછી શું છે. કાસા કેદું નાખ્યા ખબર, ગોવર્ધન.